मित्रों हम अपने वर्गमूल त्रण संख्या रेखा पर के दर्शावा समझिए वर्गमूल त्रण एने सौथी पहला तो पायथागोरस प्रमेय मुजब एने के अपने गोठवीए छे जोई लईए। तो पायथागोरस प्रमेय काटकोण त्रिकोण में काटकोण बनावती बे बाजू वर्ग नो सरवाळो ए त्रीजी बाजू वर्ग बराबर थाय छे, जेड नो वर्ग बराबर एक्स नो वर्ग वत्ता वाय नो वर्ग। आ आपणे जाणीए छे, अगाउना दाखला में आपणे जोयुं। हवे अहींया आपणी पासे संख्या कई छे तो के त्रण, त्रण ने आपणे आ रीते लखी शकीए के त्रण बराबर बे वत्ता एक। त्रण ने आपणे वर्गना स्वरूपमां लखवुं छे तो शुं लखीशुं, वर्गमूळ अने वर्ग बताई दईशुं। ए ज रीते बे ने पण वर्गमूळ अने वर्ग बताई दईशुं, एक नो वर्ग। एटले जेड बराबर आपणी पासे वर्गमूळ त्रण आव्या, एक्स बराबर वर्गमूळ बे आव्या अने वाय बराबर एक। तो आज गोठवणी छे एने ध्यानमां राखी अने आपणे वर्गमूळ त्रण ने संख्या रेखा पर आपणे दर्शावीए। अगाउना दाखला में अपने वर्गमूळ बे ने संख्या रेखा पर केवी रीते दर्शावा ए जोई लीधुं छे। तो एज रीते फरीथी ओ तो के जीरो ने सापेक्ष आपणे बिंदु ओ लईए छे, ओ थी एक एकम ना अंतरे आपणे बिंदु ए लईए छे, ए थी एक एकम ना अंतरे बिंदु पी लईए छे के जेथी एपी बराबर लंब ओए थाय। एटले ओए अने एपी एकबीजाने लंब स्वरूपे छे अने एपी नी किंमत पण केटली छे, एक एकम। एपी नी किंमत पण आपणे केटली लीधी छे, एक एकम। ओए नी किंमत पण केटली छे, एक एकम, बराबर। आ जे लंबाई आवी आपणी ओपी, ए ओपी ए केटलुं थाय छे वर्गमूळ बे। ओने केन्द्र राखी ओपी जेटली त्रिज्या लई अने आपणे जो चाप मारीए तो ए चाप आपणने धारो के बी बिंदुमां छेदे छे तो ओबी नी लंबाई केटली थई आपणी, तो के ओबी नी लंबाई जे थई ए ओबी नी लंबाई आपणी वर्गमूळ बे थई। અહીં આગળ આપણે જે વર્ગમૂળમાં બે જોયું છે કે એક્સ ની કિંમત કેટલી, તો કે વર્ગમૂળમાં બે, બરાબર। તો આ એક્સ જે આવ્યો આપણો એ વર્ગમૂળમાં બે લંબાઈનો આવી ગયો। હવે પાઠ્યપુસ્તકમાં જે રીતે બતાવેલું છે તો પાઠ્યપુસ્તકમાં બતાવેલું છે અહીંથી આપણે બતાવ્યું છે, બરાબર। અને આપણે સંખ્યા રેખા પણ દર્શાવો તો બી બિંદુને અહીં લઈ અને એ રીતે પણ આપણે બતાવી શકીએ છીએ, પાઠ્યપુસ્તકની રીતે પણ આપણે બતાવી શકીએ છીએ। સૌ પ્રથમ આપણે પાઠ્યપુસ્તક રીતે જોઈ લઈએ કે એમાં આપણે જે બતાવ્યું છે મેથડ એ પ્રમાણે આગળ વધીએ તો વર્ગમૂળ બે ની રચનાથી આપણે સાચી રીતે માહિતગાર છીએ કે વર્ગમૂળ બે આપણે કેવી રીતે બતાવી છે સંખ્યા રેખા ઉપર। હવે આનાથી એક સ્ટેપ આગળ, તો આ જે ઓપી ની લંબાઈ છે એ ઓપી ની લંબાઈ કેટલી થઈ આપણી, તો વર્ગમૂળ બે। હવે પી બિંદુએ જે રીતે આપણે અહીં આગળ એ બિંદુએ એકમ લંબાઈનો લંબ દોરેલો એ જ રીતે અહીં આગળ ફરીથી આપણે પી બિંદુએ એકમ લંબાઈનો લંબ દોરીએ છે, ઓપી ને લંબ હોય એવો એકમ લંબાઈનો લંબ આપણે પી બિંદુ દોરીએ છે અને આ બિંદુ જે છે એ બિંદુને આપણે ક્યુ નામ આપીએ છે। આની લંબાઈ કેટલી છે, કે આની લંબાઈ એક એકમ જેટલી છે, આની લંબાઈ કેટલી છે એક એકમ જેટલી લંબાઈ છે એવું આપણે માનીએ છીએ અને આ બંને કેવા છે એકબીજાને લંબ। ઓ અને ક્યુ ને જોડી દઈએ, તો ઓ અને ક્યુ ને જોડી દઈએ આપણે તો આની લંબાઈ વર્ગમાં બે, આની લંબાઈ એક, વર્ગમાં બે આ લંબાઈ એક, તો આપણો જે કર્ણ છે કાટકોણની સામેની બાજુ એની લંબાઈ કેટલી મળે, તો કે વર્ગમાં ત્રણ। આ લંબાઈ કેટલી મળે આપણને, વર્ગમાં ત્રણ। ફરીથી જોઈ લેજો મિત્રો, બરાબર। વર્ગમાં બે ની રચના તો આપણે જોયેલી છે, એ જ રીતે ફરીથી આપણે શરૂ કરીશું ક્યાંથી, પી બિંદુથી। તો પી બિંદુએથી આપણે પીક્યુ લંબ દોરીએ છીએ, એકમ લંબાઈનું લંબ પીક્યુ દોરીએ છીએ, બરાબર, અને ઓ અને ક્યુને જોડી દઈએ છીએ। આ જે લંબાઈ છે એ આપણી ઓપી બરાબર વર્ગમૂળમાં બે છે, આ એકમ લંબાઈ છે એટલે આ માપ છે આપણું પીક્યુ એ એક છે, તો આપણું ઓક્યુ કેટલું થશે વર્ગમૂળમાં ત્રણ। કેવી રીતે આપણે જાણીએ છીએ, બરાબર। તો આ લંબાઈ કેટલી થશે આપણી વર્ગમૂળ ત્રણ। હવે આ વર્ગમૂળ ત્રણ છે એને આપણે બતાવવાનું છે કે એને બતાવવાનું છે આપણે સંખ્યા રેખા ઉપર, તો ફરીથી પાછું એ જ રીતે પરિકરની જે અણી છે એ પરિકરની અણી આપણે ઓ બિંદુ પર રાખીશું, ઓક્યુ જેટલી ત્રિજ્યા લઈ, ઓક્યુ જેટલી ત્રિજ્યા લઈ અને આપણે સંખ્યા રેખા ઉપર ચાપ મારીશું અને આ ચાપ જે બિંદુએ છેદે એ બિંદુને આપણે સી નામ આપીએ, આ ચાપ જે બિંદુએ છેદે એ બિંદુને આપણે સી નામ આપીએ। તો આ જે લંબાઈ આવી આપણે ઓથી સી સુધી,
ओ थी सी सुधी लंबाई तो आ लंबाई अपनी केटली थशे वर्गमूल नो त्रण ओ थी सी सुधी लंबाई अपनी केटली थशे वर्गमूल नो त्रण आज रीते आना जो रचना मुद्दा लखवा होय आपणे रचना मुद्दा लखी शकीए स्टेप वाइज तो सौ प्रथम अपने शू करे तो सौ प्रथम अपने बिंदुओ लीए तो शून्य ने सापेक्ष संख्या रेखा उपर संख्या रेखा उपर शून्य ने सापेक्ष बिंदु ओ लो त्यार पछी आपणे शुं कर्युं तो ओथी एकम अंतरे बराबर संख्या रेखा उपर ओथी एकम अंतरे बिंदु ए लो संख्या रेखा उपर ए बराबर एक एकम थाय तेवुं बिंदु ए लो त्यार पछी शुं कर्युं आपणे तो के एपी लंब रेखाखंड दोर्यो आपणे बराबर छे तो ओए ने लंब एपी बराबर एक थाय एपी बराबर एक थाय तेवो ओए ने लंब रेखाखंड दोर्यो आपणे बराबर तो एपी बराबर एक एकम थाय एपी बराबर एक एकम थाय तेवो ए बिंदुए एपी लंब दोर्यो त्यांथी आगळ पी सुधी रचना पूरी थी गई आ पी सुधी रचना एटले आपणी कई थई तो पी सुधी रचना एटले आपणी जे रचना थई ए वर्गमूल बे ने सापेक्ष मात्र आपणे ओपी दोरी दईए तो ओपी दोरो तो आ रचना थई आपणी वर्गमूल बे ना माटे हवे एथी आगळ वर्गमूल त्रण माटे आटलू तो वर्गमूल बे लो के वर्गमूल त्रण लो बंने माटे एक सरखू छे एमां कोई फेर नथी पड़तो एथी हवे आपणे आगळ लईए वर्गमूल त्रण माटे त्यां फरीथी पाछू शुं करे छे तो पी बिंदुए ओपी ने लंब थाय एवो आपणे क्यूपी दोरीए छे अने क्यूपी बराबर एक लईए छे तो ए ज रीते पीक्यू बराबर एक एकम थाय तेवो पी बिंदुए बराबर कोने लंब दोरीए छे आपणे ओपी ने लंब दोरो पी बिंदुए बराबर छे पीक्यू बराबर एक थाय तेवो पी बिंदुए ओपी ने आपणे आ लंब दोर्यो शुं करवानुं आवे ओपी ने जोड़ी दो बराबर तो ओपी ने जोड़ी लईए तो ओक्यू दोरो ओक्यू दोरो आपणी रचनाना मुख्य मुद्दा हता ए पूरा थाय हवे आपणे काटकोण त्रिकोण त्रिकोण उपर आवीए तो काटकोण त्रिकोण अपनी पास हम ओ पी क्यू ओपी क्यू शू ओपी नो बराबर काटकोण बनावती बे बाजू एटले कई छे ओपी अने पी क्यू तो के ओपी नो वर्ग वत्ता पी क्यू नो वर्ग बराबर त्रीजी बाजू कई छे अपनी ओ क्यू तो के ओ क्यू नो वर्ग माटे ओपी नो वर्ग बराबर ओपी नो वर्ग बराबर ओपी ओपी एटले केटला छे वर्गमूल मां बे तो वर्गमूल मां बे नो वर्ग वत्ता पीक्यू एटले केटला तो के एक तो एक नो वर्ग तो वर्गमूल मां बे नो वर्ग वत्ता एक नो वर्ग एटले केटला वर्गमूल मां त्रण नो वर्ग बराबर छे एटले आपणे साबित करवानुं छे तो वर्गमूल बे नो वर्ग કેટલા થશે
तो के बे वत्ता एक इतले के त्रण तो माटे ओक्यू नो वर्ग सॉरी ओक्यू बराबर बने बाजु अपने वर्गमूल ले लीए तो शू थे वर्गमूल त्रण तो ओक्यू बराबर के वर्गमूल त्रण हम शू करने मुद्दों आप मुद्दों शू आ ओक्यू बराबर वर्गमूल त्रण आए तो ओने केन्द्र राखी ओक्यू जेटली त्रिज्या लई अने चाप मारो क्या आगे संख्या रेखा उपर तो उने केंद्र ले ओक्यू जेटली त्रिज्या राखी बराबर से संख्या रेखा उपर संख्या रेखा ऊपर चाप मारो आ चाप जे जगह छेदे ए छेद बिंदु ने सी को बराबर तो छेद बिंदु ने अपने शु नाम आपिए सी को बराबर तो छेले शो आवशे तो के माटे ओ सी बराबर शु थशे वर्गमूल नो त्रण सी बराबर शू थे वर्गमूल त्रण सी बिंदु शू दर्शाए तो वर्गमूल त्रण दर्शाए क्या आग संख्या रेखा पर वर्गमूल त्रण दर्शाए तो आज वर्गमूल त्रण संख्या रेखा पर आपने दर्शाई सकिए आटली सुधी बात है आटली सुधी बात आप जुए तो वर्गमूल जो बे ने दर्शावना है वर्गमूल बे ने दर्शावना है एज मुद्दा है त्यार पछी ओपी आप दूरी त्यार आग न हो रेखाखंड दूरी से एकम लंबाई बराबर एकम लंबाई नो अपने रेखाखंड दूरी से पीक्यू बराबर एक एकम थाय पी बिंदु ओपी ने लंब दूरो आज लंब दूरी से पी बिंदु ने त्यांथी पछी ओपी ने जोड़ी दईए छे अने ए रीते आगळ आपणे ओसी बराबर सॉरी हा ओसी बराबर आपणे वर्गमूल त्रण मळे छे बराबर तो वर्गमूल त्रण ने आ रीते आपणे संख्या रेखा पर दर्शाई शकीए छे आज रीते आपणे वर्गमूल पांच ने संख्या पर संख्या रेखा पर केवी रीते दर्शावा ए आपणे हवे जोईए चलो मित्रों वर्गमूल पांच ने अपने संख्या रेखा पर दर्शावा छे अपनी पास संख्या छे हवे पांच पहला संख्या हती बे तो बे ने अपने केवी रीते लीधा एक वत्ता एक त्यार पछी संख्या आवी अपनी पास त्रण एने कई रीते लख्या बे वत्ता एक हवे अपनी पास कई संख्या छे पांच पांच ने केवी रीते लखीशुं तो पांच ने अपने आ रीते लखीए चार वत्ता एक बराबर छे पांच बराबर चार वत्ता एक हवे मारे वर्ग करवो छे त्रणे संख्या नो एटले वर्गमूल अने वर्ग लई लऊ तो वर्गमूल नो पांच एनो वर्ग एटले के पांच बराबर चार चार कई संख्या नो वर्ग छे तो के बे नो वर्ग छे तो के बे नो वर्ग वत्ता एक नो वर्ग बे नो वर्ग वत्ता एक नो वर्ग एटले आ मारो जेड थशे सरखामणी करू बंने ની तो आ मारो जेड थशे आ एक्स थशे अने आ वाय थशे बराबर है तो जुए मित्रों अपने संख्या रेखा ऊपर जीरो ना सापेक्ष बिंदु ओ लू ओ थी एकम अंतरे अपने अत्यार सुधी लेता था बे अने त्रण माटे अपने एकम अंतरे लीधेलू से शुरुआत करेली से पण हवे थोड़ो सुधारो करिए छे आपणे केम के मारे एक्स बराबर केटला जोईए छे बे तो ओ थी बे एकम अंतरे एटले आ धारो के एक एकम छे तो आ आपणो बीजो एकम थयो
तो बे एकम अंतरे हूँ बिंदु ए लव छु ओथी बे एकम अंतरे बिंदु ए लव छु फरीथी पाछी आगळनी रीत तो ए छे y बराबर केटला छे एक तो ए बिंदु ए हूँ लंब दोरु छु एकम लंबाई नो तो ए बिंदु ए एकम लंबाई नो हूँ लंब दोरु छु आ एकम लंबाई नो लंब आने नाम आपू छु बी बिंदु आ मारू थयु बे एकम आ छे मारो एक एकम ओ अने पी ने जोड़ी लऊं छु ओ अने पी ने जोड़ी लऊं आ बे आ एक पानी लंबाई कितनी मळे बे अने एक पानी लंबाई कितनी मळे वर्गमूळ पांच मळशे वर्गमूळ कितनी मळशे पांच आ आपणो लंब रेखाखंड छे बराबर वर्गमूळ पांच मळशे हवे ओने ओने केंद्र राखी ओने केंद्र राखी ओपी जेटली त्रिज्या लई ओपी जेटली त्रिज्या लई अने मारे संख्या रेखा ऊपर चाप मारवानो छे आ जे बिंदु मळे आ बिंदु छे ए शुं दर्शावशे केटली लंबाई दर्शावशे आ बिंदु केटली लंबाई दर्शावशे वर्गमूळ पांच एटले आ केटली लंबाई थी मारी वर्गमूळ पांच लंबाई थी तो आ बिंदु जे मने मळ्युं आने हूँ बी नाम आपू सी नाम आपू बराबर तो आज आप बिंदु से ये बिंदु क्यों से तो के वर्गमूळ पांच दर्शावे छे आ लंबाई केटली आपी थशे वर्गमूळ पांच तो आ रीते आपणे वर्गमूळ पांच ने आपणे संख्या एकको दर्शावी शकीए छे रचनाना मुद्दा छे के रचनाना मुद्दा हवे हूँ लखावतो नथी हवे तमारे जाते रचनाना मुद्दा शुं आवे ए स्टेप वाइज आपणे जाते लखवाना छे बे वखत मैं तमने बताव्या छे હવે આ ત્રીજા દાખલામાં તમારે રચનાના મુદ્દાઓ જાતે લખવાના છે હું એક વાત આપને કહી દઉં છું મૌખિક ખાલી સૌ પ્રથમ શું કરવાનું છે તો બિંદુઓ લઈએ સંખ્યા રેખા ઉપર શૂન્યની સાપેક્ષ બિંદુઓ લો ત્યાંથી બે એકમના અંતરે આપણે બિંદુ એ લીધું બરાબર છે એપી બરાબર એક એકમ લઈ બરાબર છે એક એકમ થાય તેવો એ બિંદુએ ઓ એ ને લંબ રેખાખંડ દોરીએ છીએ આપણે ઓ અને પી ને જોડી દઈએ છીએ એટલે કે ઓપી દોરો બરાબર હવે શું તો કે કાટકોણ ત્રિકોણ OAP માં OA નો વર્ગ વત્તા AP નો વર્ગ બરાબર OP નો વર્ગ બરાબર છે કાટકોણ ત્રિકોણ આ ત્રિકોણ શું થશે OA નો વર્ગ વત્તા AP નો વર્ગ બરાબર OP નો વર્ગ OA એટલે કેટલા તો કે 2 તો કે 2 નો વર્ગ AP એટલે કેટલા 1 તો કે 1 નો વર્ગ તો OP બરાબર કેટલા થશે બરાબર સોરી તો ओपी नो वर्ग बेनो वर्ग એટલે સોરી આપણે ઓપી ના વર્ગ થી શરૂઆત કરી તો ઓપી નો વર્ગ બરાબર બેનો વર્ગ એટલે 4 એક નો વર્ગ એટલે 1 તો કે ઓપી નો વર્ગ બરાબર 4 વત્તા એટલે કે 5 અને બંને બાજુ વર્ગમૂળ લઈએ આપણે તો ઓપી બરાબર વર્ગમૂળમાં 5 તો આ રીતે આપણે ઓપી બરાબર વર્ગમૂળમાં 5 મળે છે ઓને કેન્દ્ર રાખી પરિરચનાનો મુદ્દો ઓને કેન્દ્ર રાખી ઓપી લંબાઈ જેટલી ત્રિજ્યા રાખી અને પરિકરનો ચાપ આપણે સંખ્યા રેખા ઉપર મારીએ સંખ્યા રેખા ઉપર જે બિંદુએ છેદે છે એ બિંદુને B નામ આપીએ તો B બિંદુ છે એ વર્ગમૂળનો 5 સંખ્યા રેખા ઉપર દર્શાવે છે તો આ આપણો જે આગળની રચનાનો આપણી આગળનો દાખલો થયો બરાબર વર્ગમૂળનો 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો આ જ રીતે આપણે ધારો કે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય આજે ઉદાહરણ આપણે જોઈ લઈએ અલગ અલગ જેમ અહીં આગળ આપણે જોયું છે કે અલગ અલગ ઉદાહરણ જોઈ લઈએ શું થઈ શકે આમ મેં વર્ગમૂળમાં પાંચ લીધા છે વર્ગમૂળમાં પાંચ લીધા છે હવે એની જગ્યાએ હું મારી પાસે અહીં બેનો વર્ગ આવે છે આ પ્રકારની સંખ્યાઓ કેટલીક આપણે લઈએ અને શું આવે છે એ જોઈએ બરાબર તો વર્ગમૂળમાં પાંચ છે પાંચની જગ્યાએ આ ધારો કે બે છે બે ને હું બદલું છું ત્રણ નવ છું તો ત્રણ નો વર્ગ વત્તા એક નો વર્ગ ત્રણ નો વર્ગ વત્તા એક નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ કેટલો થશે નવ એક નો વર્ગ એક નવ વત્તા એક એટલે કે દસ તો વર્ગમૂળ દસ મારે દર્શાવવા હોય તો મારે એક્સ અક્ષ ઉપર આજે ઓથી બિંદુ જે લેવાનું છે એ કેટલા એકમે લેવું પડશે ત્રણ એકમે ધ્યાનમાં રાખજો મિત્રો ઓથી મારે બિંદુ જે લેવાનું છે એ બિંદુ એ કેટલા એકમે લેવું પડશે ત્રણ એકમે જેમ અહીંયા આગળ આપણે એક એકમે લીધું અહીં આગળ આપણે બે એકમે લીધું અહીંયા આગળ મારે કેટલા એકમે લેવું પડશે ત્રણ એકમે વર્ગમૂળમાં દસ દર્શાવવા માટે એ જ રીતે હું ચાર લઉં તો ચાર નો વર્ગ વત્તા એક નો વર્ગ ચાર નો વર્ગ કેટલો થાય સોળ વત્તા એક નો વર્ગ એક સોળ વત્તા એક સત્તર તો વર્ગમૂળમાં મારે સત્તર દર્શાવવા છે
वर्गमूल में 17 दर्शावे छे संख्या रेखा ऊपर तो वर्गमूल में 17 दर्शावे छे संख्या रेखा ऊपर तो કેવી રીતે કરવાનું તો કે આ રીતે આપણે સંખ્યા રેખા લીધી અહીં બિંદુ ઓ લીધું શૂન્ય ને સાપેક્ષ ત્યાંથી બરાબર ત્યાંથી કેટલા એકમ તો કે 4 એકમ નું અંતર એટલે કે 1 2 3 અને 4 4 એકમ નું અંતર મારે બિંદુ એ લેવાનું અહીંથી પાછું એકમ લંબાઈ નું આપણે લંબ રેખાખંડ દોરીશું આ બિંદુ ને આપણે P નામ આપીએ આ બંને ને એ લઈએ તો આ મારું શું થશે મારું વર્ગમૂળ 17 છે બરાબર કોને કેન્દ્ર રાખી AP જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારો તો અહીં જે બિંદુ મળે મારું એ કેટલા લંબાઈ નું મળે તો કે વર્ગમૂળ 17 દર્શાવશે તો આ રીતે હું 5 લઉં તો 5 લઉં તો શું મળશે મને એક દાખલો આગળ જોઈ લઈએ આ જ રીતે હું 5 લઉં તો 5 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે કે 25 વત્તા 1 બરાબર 26 તો આ જ રીતે વર્ગમૂળમાં 26 ને પણ દર્શાવી શકાય તો આ વિવિધ રીતે આપણે સંખ્યા જે વર્ગમૂળ દર્શાવવી હોય કે વર્ગમૂળ 10 બતાવે છે વર્ગમૂળ 17 બતાવે છે વર્ગમૂળ 26 બતાવે છે તો આપણે આ રીતે દરેક આ જે સંખ્યાઓ છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ ત્યાર પછી જે વાત છે એ વર્ગમૂળ કુંતળની રચના એ પણ આપણે થોડું જોઈ લઈએ વર્ગમૂળ કુંતળની રચના કેવી રીતે થાય जीरो ने सापेक्ष अपने बिंदु लीधु से त्याथी एकम अंतरे बिंदु ए लीधु अहींथी एकम लंबाई नो ए बिंदु ए अपने लंब रेखाखंड दोर्यो एने हूँ धारो के पी वन नाम आपूं छुं पहेलो बिंदु बराबर छे पी वन नाम आपूं छुं आ मैं लंब रेखाखंड दोर्यो छे आने हूँ जोड़ी लो तो आ एकम छे तो आ मने केटलुं मळे छे वर्गमूळ नो बे આપણે જાણીએ છીએ ફરીથી ત્રણ દર્શાવવા માટે આપણે શું કર્યું કે અહીંથી આપણે ફરીથી P1 બિંદુએ બરાબર છે P1 બિંદુએ આપણે આમ લંબ લીધું બરાબર તો P1 બિંદુએ એકમ લંબાઈનો લંબ લીધો આપણે તો P1 બિંદુએ એકમ લંબાઈનો લંબ લીધો આપણે OP આ જે રેખાખંડ છે એને લંબ લીધો એકમ લંબાઈનો આને હું નામ આપું છું P2 તો આ મારું શું થશે વર્ગમૂળનો ત્રણ ફરીથી પાછું અહીંથી હું એકમ લંબાઈનો લંબ લઉં છું એકમ લંબાઈનો લંબ લઉં છું અને આને હું પી થ્રી નામ આપું છું આ રીતે આપણે ક્રમશઃ આખું એક વર્તુળ પૂરું મળશે આખું એક વર્તુળ આપણને આમ પૂરું મળશે એને આપણે શું કહીશું વર્ગમૂળ કુંતળ બરાબર તો આ રીતે આપણે દરેક બિંદુએ દરેક આગળના બિંદુએ આપણે લંબ દોરતા જવાનું છે દરેક આગળના બિંદુએ આપણે લંબ દોરતા જવાનું છે બરાબર અને એને P1 P2 P3 P4 એમ નામ આપતા જાવ અને અહીંયા આગળ જોડતા જાવ તો આપણને વર્ગમૂળ કુંતળ આ રીતે આખા એક સરસ મજાનું વર્ગમૂળ કુંતળ મળશે બરાબર આપ મિત્રો ઘરે આની થોડીક પ્રેક્ટિસ કરજો અભ્યાસ કરજો કે આ કેવી રીતે આવે છે બરાબર પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે જરા જોજો ખ્યાલ આવશે આપને કે ખૂબ સરળ છે એક સરસ મજાની આખી આકૃતિ આમ આપણી તૈયાર થશે પૂરો કાગળ લઈ પેન્સિલ પરિકર ફૂટપટ્ટી અને કોણ માપ આની મદદથી એક આકૃતિ આપણે ઘરે બનાવીશું